મહત્વપૂર્ણ સમાચાર. દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર થયા છે. આસારામ સિવાયના આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. 2001ના દુષ્કર્મ કેસમાં આસારામને દોષી જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે આસારામ સિવાયના તમામ આરોપીઓ નિર્દોષ છે. ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબર 2013માં આસારામ સામે આ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સુરતની બે યુવતીઓએ આરોપ લગાવ્યો હતો. ત્યારે સુરત દુષ્કર્મ કેસમાં આસારામને દોષી જાહેર કરવામાં આવ્યો છે. આસારામ સહિત 7 આરોપીઓ સામે 2001માં ગુનો બન્યો હતો, પરંતુ 6 ઓક્ટોબર 2013માં આ ગુનો નોંધાયો હતો. લગભગ 9 વર્ષ સુધી આ કેસ ચાલ્યો છે, જેમાં કોર્ટે ચુકાદો આપતા આસારામ સિવાયના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જે સમાચાર આવી રહ્યા છે આ અંગે, પહેલા ભૂતકાળમાં તપાસો પણ થઈ હતી, આશ્રમની અંદર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આસારામ ત્યારે વધારે દીપેશ અભિષેક જે અપમૃત્યુ કેસ હતો, ત્યારબાદ એક પછી એક દોષના ટોપલાઓ આસારામ સામે બહાર આવ્યા. દુષ્કર્મનો કેસ પણ બહાર આવ્યો. દીપેશ અભિષેક અપમૃત્યુ કેસ પછી આસારામ સામે દુષ્કર્મ કેસના પણ ગુના નોંધાયા હતા, અને 2001માં જે દુષ્કર્મ થયું હતું તે 2013માં આ ગુનો નોંધાયો હતો, જેનો ચુકાદો ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આસારામને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે. ત્યારે આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આ કાર્યવાહી આજે ચલાવવામાં આવી હતી, અને સુરતની મહિલાએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવ્યા બાદ સુરતમાં 2013માં આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, અને બાદમાં તે કેસ ચાંદખેડા ટ્રાન્સફર થયો હતો. આ તરફ ચાંદખેડા કેસ ટ્રાન્સફર થતા પણ ગાંધીનગરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. ત્યારે આજે આ કેસમાં સુનાવણી શરૂ થઈ હતી અને આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. બાકીના 7 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે જે સમાચાર સામે આવી રહ્યા છે, લગભગ આવતીકાલે 11 વાગે સજા સંભળાવવામાં આવશે. ત્યારે આસારામની સાથે જે લોકો હતા તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે. જે નિર્દોષ છોડવામાં આવ્યા છે તે 6 લોકોના નામ પણ સામે આવ્યા છે. ભારતીબેન, લક્ષ્મીબેન, નિર્મળાબેન, આ લોકોના નિર્દોષ છોડવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે જે બંને બહેનો છે એમાં એક બહેને આસારામ પર, જ્યારે બીજી બહેને નારણ સાહી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જ્યારે મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી, અહીં નોંધ્ય છે કે ઘટના બની ત્યારે બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી, ત્યારે નારણ સાહી સામે પણ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેલમાં બંધ આસારામ પર એક કરતા વધુ યુવતીઓ પર દુષ્કર્મના આરોપ થયા. મેં પહેલા જ કીધું એમ કે દીપેશ અભિષેક અપમૃત્યુ કેસ પછી આસારામ ઉપર દુષ્કર્મના એક કરતા વધુ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે સગીરાના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરતા મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ 2018માં પણ રેપ અને અન્ય અપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે રેપના આરોપમાં જેલમાં બંધ આસારામને કોર્ટ પાસેથી જામીનની માંગ પણ કરી હતી. ત્યારે છેલ્લા 9 વર્ષથી આસારામ જેલમાં બંધ છે. તેની ઉંમર 80 વર્ષથી ઉપર થઈ ગઈ છે. તે ગંભીર બીમારીથી પીડિત છે. ત્યારે સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિપૂર્વક વિચારી જામીનનો આદેશ કરે તેવી પણ વાતો પહેલા ભૂતકાળમાં સામે આવી હતી, પરંતુ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આજે વધુ એક જે કેસ હતો તેમાં દોષિત પુરવાર થયો છે આસારામ. કેસમાં આસારામ બાપુને આજે દોષિત ઠેરવ્યા છે. ગાંધીનગર સેશન કોર્ટના દ્વારા દોષિત ઠેરવામાં આવ્યો છે. આપણી સાથે સરકારી વકીલ જે છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરીશું કે સર, આજે આસારામ બાપુને જે છે દોષિત ઠેરવવામાં આવ્યા છે, શું હતી ગતિવિધિ અને કોર્ટમાં શું કાર્યવાહી થઈ હતી? કોર્ટમાં વિક્ટીમની જુબાની જે થઈ એ જુબાની કોર્ટે માન્ય રાખી છે, અને એવું કહેવામાં આવ્યું છે કે આ જુબાની વિશ્વાસને લાયક છે, વિશ્વાસને પ્રેરણાદાયક છે, માટે એનામાં કોઈ પણ શંકા રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે કોઈ પણ સ્ત્રી પોતાની સામે આવો કોઈ પણ આરોપ છે ને તે સામે લાવે નહીં. તેમ છતાં આ બેને હિંમત કરીને જે રીતે FIR કરવાની હિંમત કરી અને પછી જે રીતના જુબાની આપી એ કોર્ટે બિરદાવી છે, અને એના કારણે અમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. બીજા આરોપી હતા તેમને પણ જે મુક્ત કરવામાં આવ્યા છે, નિર્દોષ છોડવામાં આવ્યા છે, તે કઈ રીતના કયા કારણોથી નિર્દોષ છોડવામાં આવ્યા છે? એમને શંકાનો લાભ આપ્યો છે,
કે એ લોકો એબેટમેન્ટમાં હતા, લઈ જવામાં, લાવવામાં, પછી આશ્રમમાં રાખવામાં, આશ્રમમાં રાખીને સંજોગો ઊભા કરવામાં કે આશારામ પાસે છોકરીઓ જાય છે, મોકલવામાં મદદગારીમાં હતા. એટલે કોર્ટે એવું માન્યું છે કે એ સબળ પુરાવો નથી કે જેનાથી એમને દોષિત કરી શકાય, શંકાનો લાભ આપીને એમને મુક્ત કર્યા છે. આવતીકાલે સજાનું એલાન કરવામાં આવશે. મહત્તમ કેટલી સજા આપ જોઈ રહ્યા છો, કેટલી સજા મળી શકે છે? મહત્તમ સજા લાઈફ મળી શકે, 10 વર્ષની થઈ શકે, 10 વર્ષ કરતાં ઓછી પણ થઈ શકે. અને મારા મતે એ 9 વર્ષથી તો જેલમાં છે જ, એટલે અમે તો પ્રયાસ કરીશું કે એમને લાઈફની સજા મળે. સરકારી વકીલ તેમણે કહ્યું કે આવતીકાલે આશારામ બાપુને જે સજાનું એલાન કરવામાં આવશે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા, અને તે આજીવન કેદની સજા મળે તે માટેના પ્રયત્નો સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે. કારણ કે જે કહેવામાં આવ્યું કે 9 વર્ષથી આશારામ બાપુ છે તે જેલમાં છે, જો 10 વર્ષની સજા થાય તો વર્ષ બાદ તે જેલમુક્ત પણ થઈ શકે, પણ આજીવન કેદ માટે તે લોકો પ્રયત્ન કરતા રહેશે. કેમેરામેન વિનોદ સાથે ધવલ બારોટ, GSTV ગાંધીનગર. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યભેદ કાર્યક્રમ સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, ભારત જોડો યાત્રા કોંગ્રેસી સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 145 દિવસ પહેલા જે યાત્રા શરૂ કરી હતી તેનું આજે સમાપન થયું છે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીર સુધી યોજવામાં આવી અને જેમાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ યાત્રા પસાર થઈ. ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે, રાહુલ ગાંધીની ઇમેજ બદલાશે કે નહીં, એની ઉપર ઘણા બધા સવાલ અને કદાચ ઘણી બધી ડિબેટો પણ થઈ હશે. યાત્રા શરૂ થઈ ત્યારથી જ આ યાત્રા ચર્ચામાં એટલા માટે કહી શકાય કારણ કે રાહુલ ગાંધીની પહેરેલી ટીશર્ટથી લઈને રાહુલ ગાંધીની દાઢી અને રાહુલ ગાંધીના શૂઝ ઉપર પણ આ યાત્રા દરમિયાન ચર્ચાઓ કરવામાં આવી. રાહુલ ગાંધીની આ યાત્રા જ્યારે પૂરી થઈ છે ત્યારે દેશભરની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો નારો છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત છે, પરંતુ ભારત જોડો યાત્રા થકી કોંગ્રેસને ફાયદો થશે તેવું રાજકીય પંડિતો વિચારી રહ્યા છે. રાહુલ ગાંધીની ઇમેજને પણ ક્યાંક ફાયદો થઈ શકશે. ત્યારે આ વખતે જે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, ભારત જોડો યાત્રા થકી શું તેમાં ફાયદો થઈ શકે છે? આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું એમાં પણ મહાગઠબંધનની અંદર કોંગ્રેસ પક્ષ લીડ કરે અને રાહુલ ગાંધીને દરેક પક્ષ નેતા તરીકે સ્વીકારે, શું એવું થઈ શકશે? એનો જવાબ સમય બતાવશે. પણ ભારત જોડો યાત્રા દરમિયાન કેટલાક રાજ્યો એવા પણ છે કે જ્યાં વિપક્ષી વિરોધી પાર્ટીઓએ ભારત જોડો યાત્રાથી તેઓ છેટા રહ્યા, એટલે કે એક અંતર રાખ્યું, જ્યારે કેટલાક પક્ષો એવા પણ છે કે જેમણે ખુલ્લું સમર્થન પણ કર્યું હતું, ખાસ કરીને શિવસેના છે, NCP છે, PDP છે, આવા જે પક્ષો છે એમને ખુલીને સમર્થન કર્યું હતું. જ્યારે UP અને બિહાર જેવા મોટા રાજ્યો છે ત્યાં વિપક્ષી પાર્ટીઓએ કદાચ આ યાત્રાથી અંતર રાખ્યું છે. આવનારા દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે દિલ્હી સુધી જવું હોય તો આ રાજ્યોમાં સ્થાનિક જે પક્ષો છે, વિપક્ષી પક્ષો, એમનો સહારો કોંગ્રેસને કેટલો મળે છે, કોંગ્રેસને ભારત જોડો યાત્રા દરમિયાન શું ગુમાવ્યું ને શું મેળવ્યું. આજે રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની અંદર જે નફરતની રાજનીતિ ચાલી રહી છે એ નફરતની રાજનીતિમાં રાહુલ ગાંધી મોહબ્બતની દુકાનો ખોલવા નીકળ્યા છે. હવે કયા રાજ્યોમાં કેટલી મોહબ્બતની દુકાનો ખુલે છે રાહુલ ગાંધીની, એ સમય બતાવશે. એ જ વિષે આપણે ચર્ચા કરીએ અને મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, હિરેનભાઈ કોટે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા થોડી વારમાં આપણી સાથે જોડાશે. યાત્રા પૂરી થઈ છે, લેસન કરવા બેઠા હશે, થોડી વારમાં આપણી સાથે જોડાશે. ત્યારે હરિભાઈ સાથે આપણે સૌથી પહેલા વાત કરીએ. હરિભાઈ, શું કહેશો કે યાત્રા શરૂ થઈ ત્યારથી જ ચર્ચામાં અને દિલ્હીમાં પ્રવેશી ત્યારે તો ભારતીય જનતા પાર્ટી, કારણ કે કોંગ્રેસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ત્યારે કોરોના આવ્યો ને યાત્રા બંધ કરી દો ને ડિસ્ટન્સ નથી જળવાતું ને એ બધી વાતો પણ ક્યાંક ચાલુ થઈ યાત્રાને બંધ કરવા માટે, ઓલ ઓવર યાત્રા વિશે આપનું શું માનવું છે? પહેલી વાત તો એ છે કે GSTVને અભિનંદન, કારણ કે જે બહુ જ મહત્વની એક ઘટના જેને વિશે મેઇન લાઇન TV ચેનલ્સ કે ન્યૂઝપેપર્સ એ ચૂપ રહ્યા, એમણે એના વિશે અહેવાલો પણ ન આપ્યા, એના વિશે આજે તમે ચર્ચાનું આયોજન કર્યું. મારી દ્રષ્ટિએ કોંગ્રેસ એ આ દેશની મુખ્ય પાર્ટીઓમાંની એક છે અને ખૂબ મહત્વની પાર્ટી છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ એની પાર્ટી છે, લોકમાન્ય તિળકની પાર્ટી છે.
કે જેમણે આઝાદીની લડાઈમાં અગ્રેસર ભૂમિકા ભજવી, આને જેને કોઈ નકારી શકે એવી સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે જાહેર કરવાની એક આખી હિલચાલ જે ચાલી અને એના શૈક્ષણિક જે એના સર્ટિફિકેટ્સને પણ ચેલેન્જ કરવામાં આવ્યા, ફોર્ચ્યુનેટલી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બહુ સ્પષ્ટીકરણ આપ્યું કે ભાઈ એને પત્ર પણ આપ્યો ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામીએ જે ઉહાપો મચાવ્યો હતો એના સંદર્ભમાં કે એમણે અમારે ત્યાંથી એમફિલ કર્યું છે. એટલે રાહુલ ગાંધી એ કોઈ બેજવાબદાર નેતા છે એવી એક આખી છબી ઊભી કરવામાં માત્ર એમના વિરોધીઓએ જ ભૂમિકા ભજવી છે એવું નહીં, પણ એમની પાર્ટીના જ મહત્વના નેતાઓએ, કેટલાક દિવંગત થઈ ગયા છે એવા નેતાઓએ પણ ભૂમિકા ભજવી. એટલે આ યાત્રા પહેલા જ, એટલે જ્યાંથી કન્યાકુમારીથી નીકળી ત્યારથી જ છે ને એ કશ્મીર સુધી પહોંચશે કે કેમ એના વિશે શંકા કુશંકા ને એ બધું હતું. આપે પાર્શ્વભૂમિમાં પણ જે પ્રસ્તાવનામાં પણ જે કહ્યું કે એના વિવાદો પણ સર્જાતા રહ્યા અને છતાં વરસતા વરસાદમાં વરસતા બરફમાં એમણે છે ને જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરમાં મને લાગે છે કે ધ્વજવંદન પણ કર્યું. આજે એનું શેરે કાશ્મીર સ્ટેડિયમ પર એમણે બેઠક પણ લીધી, સભાને સંબોધન કર્યું. એ ઘટના તરીકે મને લાગે છે કે મને આજે રાહુલ ગાંધી એ અટલજીની ભાષા બોલતા હોય એવું વધારે લાગ્યું. અટલજી એ ઇન્સાનિયત, જમ્હુરિયત અને કશ્મીરિયતની વાત કરી હતી અને બંદૂકની અણીએ છે ને આપણે કશ્મીરી પ્રજાને આપણી સાથે જોડી ન શકીએ એની વાત કરી હતી. મને લાગે છે કે એ વાત રાહુલ ગાંધી લઈને આગળ ચાલી રહ્યા છે. મોહબ્બતની વાત કરી હતી અટલજી, એટલે મને બંનેને હું પેરેલલ જોઉં છું. ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે નેતાઓ છે એમને છે ને પેલું ગુપકારની અંદર એમ કે આ લોકો પાકિસ્તાન તરફી છે. ભારતીય જનતા પાર્ટીની સાથે જો નેશનલ કોન્ફરન્સ હોય તો એ રાષ્ટ્રવાદી ગણાય. ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર ચલાવવામાં જો પીડીપી હોય, બંને કોંગ્રેસ અને પીડીપી એ ભારતીય જનતા પાર્ટી સાથે સરકારો ચલાવી છે ત્યારે એ રાષ્ટ્રવાદી, અને આજે છે ને એ રાષ્ટ્રવિરોધી. મને લાગે છે કે આ પ્રકારનું રાજકારણ એ યોગ્ય નથી. અને હું એવું માનું છું કે આ જે મેસેજ દેશને પહોંચે છે, જે પ્રેમનો મેસેજ પહોંચાડે છે, ધારો કે ત્યાંના જમ્મુ કાશ્મીરના લોકો 2019 પછી પહેલી વાર આટલા ખુલીને બહાર આવ્યા છે. અને રાહુલે બહુ સ્પષ્ટતા કરી છે આજના એના ભાષણમાં પણ કે મેં કોંગ્રેસને માટે આ છે ને કર્યું નથી. આપણે એવું માનવા તૈયાર નથી કે એને કોંગ્રેસ માટે નથી કર્યું, કોંગ્રેસના કાર્યકરોમાં એક ચેતના લાવવા માટે કર્યું હતું. ગુજરાતને બાકાત રાખીને એમ કહીએ તો ચાલે, કારણ ગુજરાતમાં મને લાગે છે કોંગ્રેસીઓમાં કંઈ બહુ દમ રહ્યો નથી. અને બાકીના બીજા રાજ્યોમાં કોંગ્રેસમાં છે ને કિલર્સ ઇન્સ્ટિંક છે જે ઇન્દિરા ગાંધીમાં હતી એ રાહુલ છે ને રિવાઈવ કરે છે અને દેશને માટે એ કરી રહ્યા છે. તો મને લાગે છે કે એણે જે મુદ્દા ઉઠાવ્યા છે, ધારો કે ચાઇના સાથેનો મુદ્દો છે કે બીજા મુદ્દાઓ છે, એ મુદ્દાઓ વિશે લોકોને જગાડવાની એણે કોશિશ કરી છે. હવે એ ચૂંટણીમાં કેટલું એમને કોંગ્રેસને લાભ કરાવે છે એ એક જુદી વાત છે. એક બીજી વાત હરિભાઈ એ પણ અહીંયા આપણને જોવા મળી કે જેમ કે ભારતીય જનતા પાર્ટીમાં અમુક નેતા એવા છે કે જે પોતાને હવે ક્યાંક નેશનલ લીડર્સ જે પહેલા થઈ ગયા જે આઝાદીની ચળવળ વખતે એની સાથે સરખાવે છે, બોલ્યા નથી. એવી જ રીતે રાહુલ ગાંધી પણ આ વખતે તમે જે રાહુલને ઓળખો છો એ રાહુલ મરી ગયો છે, એ રાહુલ હવે ક્યાંય છે નહીં, આવી ભાષા પણ જોવા મળી. હવે જે રાહુલ છે એ ક્યાંક બીજો છે, એમાં પરિવર્તન આવ્યું છે. મને લાગે છે કે રાહુલનું પરિવર્તન એ આપણે બધા જોઈ શકીએ છીએ પ્રજાની વચ્ચે. તમને ખ્યાલ હશે કે 1915 જાન્યુઆરીમાં જ્યારે મહાત્મા ગાંધી એ સાઉથ આફ્રિકાથી આવ્યા ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુએ, એમના અને જીણા બંનેના રાજકીય ગુરુએ એમને સલાહ આપી હતી કે તમારે છે ને એક વર્ષ સુધી દેશનું પરિભ્રમણ કરવું. અને હું માનું છું કે રાહુલ એમાંથી કદાચ પ્રેરણા લઈને પણ આ કરી રહ્યા હોય એવું બને. રાહુલે હંમેશા એમ કહ્યું છે કે ગાંધીજી સાથે મારી તુલના ન કરતા, કારણ કે ગાંધીજી તો એક વિરાટ વ્યક્તિત્વ હતું. આપણા રાષ્ટ્રપિતા તરીકે એમને છે ને સુભાષચંદ્ર બોઝે સૌથી પહેલા સંબોધન કર્યું હતું અને એ ગાંધીજીની સાથે પોતાની તુલનાને ના પાડે છે એ પણ યોગ્ય જ છે મારી દ્રષ્ટિએ, કારણ કે એણે પોતાની મર્યાદાઓ પણ સમજવી જોઈએ અને કોંગ્રેસનો આંતરિક જે આખો ડખો છે એની વાત પણ જેને એમણે સમજવી જોઈએ. અત્યારનું રાજકારણ એ આઝાદીની ચળવળ વખતના રાજકારણ કરતા જુદું છે, એ વાસ્તવિકતા પણ એને સ્વીકારવી જોઈએ. હિરણભાઈ, ભારત જોડો યાત્રાને રોકવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ અથાગ પ્રયત્નો કર્યા આવું કોંગ્રેસનું કહેવું છે,
અને એના પુરાવા તરીકે એમને જે જે વાતો સામે આવી કે ટી શર્ટ ને લઈને વિવાદ થયો, કે દાઢી ને લઈને વિવાદ થયો, કે જયારે દિલ્હીમાં યાત્રા પ્રવેશે ત્યારે કોરોનાનું બહાનું કાઢવું અને સરકાર દ્વારા યાત્રાને રોકવાના પ્રયાસો કરવા આવ્યા, તેમ છતાં પણ ભારત જોડો યાત્રા આજે સમાપન થઈ અને સફળતાપૂર્વક જેમ કોંગ્રેસી કહી રહ્યા છે, શું કહેશો? એટલે તો આ ભારત જોડો યાત્રાને હું કોંગ્રેસ સાથે ફરીથી પુનઃ રાહુલ ગાંધીને જોડો યાત્રા એવું એક નામ આપવાની કોશિશ કરું છું. સાથે સાથે મારે એ પણ કહેવું છે, જેવું આપના પ્રશ્નમાં છે, કે ભારતીય જનતા પાર્ટીએ ટી શર્ટ માટે વાત કરી, કે ભારતીય જનતા પાર્ટી માટે એમના જોડા માટે વાત કરી, કે ભારતીય જનતા માટે અન્ય વિષયોને લઈને ચર્ચા કરી, તો એનાથી યાત્રા રોકાઈ જાય, એટલે કે રાહુલ ગાંધીને કોંગ્રેસને ખોટું લાગી જાય ને યાત્રા પછી એ બંધ કરી દે, એવું વાત છે. એ ક્યાંક ને ક્યાંક ભૂલ ભરેલી જે આપણી સામે આવી રહી છે એ ઘણા બધા માધ્યમો દ્વારા કહેવાઈ ગઈ છે, પરંતુ એ બધા વિષયો ખરેખર દંભના છે. એટલે ખાસ કરીને જો ટી શર્ટ પર વાત કરવાની કોશિશ કરું તો 30-40 ટી શર્ટો અને જેવી રીતે પેલા શેરવાની એક પત્રકાર છે એમણે એક વિડીયો બતાવેલો જેમાં જયરામ રમેશ પોતે એમના મુખેથી કબૂલ કર્યા હતા, આ ભારતીય જનતા પાર્ટીની કે મારી વાત નથી, પણ એ જયરામ રમેશ પોતે કહી રહેલા કે 7 કન્ટેનરો અને એ પણ એને જો પાર્ક કરવા હોય તો 7 એકર જગ્યાની જરૂર પડે એવા કન્ટેનરો, એવા લક્ઝરિયસ કન્ટેનરોમાં જે પ્રકારે ફરતા હતા, જુઓ સગવડતા એમને સ્વાભાવિક રીતે એ ચાંદીનો ચમચો લઈને જન્મ્યા છે, સોનાની થાળીમાં જમે છે, એટલે એમને સગવડતા એ પ્રમાણે જોઈએ તો એમાં કંઈ વાંધો નથી, અને ઠંડી લાગતી હોય તો એમણે સ્વેટર ટી શર્ટ પહેરવા જોઈએ અને એ જરૂરી છે. એમની પણ સ્વાભાવિક સ્વાસ્થ્યની ચિંતા અન્ય કોઈ પણ નાગરિકની હોય એટલી જ આપણી સૌની ચિંતા છે, એમાં કંઈ વાંધો નથી. પણ આવું પત્રકારોને જે કહેતા હોય કે તમને ઠંડી લાગે છે પણ મને નથી લાગતી, ત્યારે એમણે એ દંભમાં ખરેખર જ્યારે આ આગળ જતાં ખુલ્લું પડી જવાનું છે એ પણ પાસું ધ્યાનમાં રાખવું જોઈતું હતું, તો એની નિખાલસતા વધારે ધ્યાનમાં આવત, પણ પછી ખ્યાલ આવ્યો લોકોને. પણ હિરણભાઈ બીજી પણ એક વાત કે નફરતની રાજનીતિના માહોલમાં મોહબ્બતની દુકાન હાલવાની જે વાત છે, બિલકુલ. તો હવે એ દુકાનમાં સમજો તો ગ્રાહકો જ નથી આવ્યા, અને શું કામ નથી આવ્યા, કારણ કે એક જે જૂના રાહુલને ઓળખો છો એ આ રાહુલ નથી ને, હવેના રાહુલ કંઈક અલગ જ છે ને. હવે ભાઈ જૂના રાહુલ ને નવા રાહુલમાં ફરક એટલા માટે નથી પાડી શકાયો, કેમ કે નવા રાહુલની પણ જ્યાં જ્યાં વક્તવ્યો આપવામાં આવ્યા ત્યાં ત્યાં એમણે રાજકીય કિન્નાખોરી વ્યક્ત કરતા વક્તવ્યો ભાષણો આપ્યા, અને એના કારણે એમણે એમની પોતાની છબી પણ ઉજાગર કરી અને કોંગ્રેસની છબી પણ ઉજાગર કરી. આ સાથે સાથે જે એમના વિડીયોના ઘણા બધા એવા ટુકડાઓ છે જે લોકો કપિલ શર્માના શોથી કંટાળી જાય ત્યારે આ ટુકડાઓ જોઈને. પણ હિરણભાઈ એક વાત એ પણ આપણે જોઈ આ યાત્રા દરમિયાન કે બોલિવૂડના ઘણા દિગ્ગજ લોકોનું સમર્થન પણ એમને મળ્યું છે. સાચી વાત તમારી, સમાજના કહેવાતા બુદ્ધિજીવીઓ પણ આ યાત્રા સાથે જોડાયા. બિલકુલ, રહી વાત રાજકીય પક્ષોની તો શિવસેના છે, એનસીપી છે, પીડીપી છે, આવા પક્ષો તો ખુલીને સમર્થનમાં આવ્યા કે જે એક વખત તમે એમનો હાથ પકડીને સત્તા ઉપર બેઠા હતા. હું આપની એ પ્રશ્નનો જવાબ, બહુ સરસ વાત કરી તમે, જે બુદ્ધિજીવી અને જે દિગ્ગજ ફિલ્મ કલાકારો આપણે એમાંથી છે ને એક કલાકારને ઉપાડી લઈએ, પેલા એક કલાકાર પરિવાર રાખો એટલે મહેશભાઈ ભટ્ટને ઉપાડી લઈએ. એ જે મહેશ ભટ્ટની જો વાત કરીએ તો એ એ છે કે જેણે ઝાકીર નાયકને સમર્થન આપેલું અને એમના સુપુત્ર, આમ તો કુપુત્ર કહેવાય, રાહુલ ભટ્ટ, એમની પણ ચર્ચા કરી, એ પણ આ યાત્રામાં એમની સાથે હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા. એ રાહુલ ભટ્ટ એ જ છે કે જે હરિભાઈને પણ યાદ હશે કે ડેવિડ હેડલી કેસમાં જેનું સંડોવણી મારવું પડી, અને પૂજા ભટ્ટ એમની પુત્રી પણ એમાં સામેલ થયેલી. એટલે જે લોકો એમની સાથે સ્વરા ભાસ્કરની ચર્ચા કરી, એમને પણ ફિલ્મ અભિનેત્રી ગણવા હોય તો એમની પણ ચર્ચા કરી કે સ્વરા ભાસ્કરના માતાજી એ આપણે જેએનયુમાં પ્રોફેસર છે અને ભારત તોડો યાત્રાના સમર્થક છે, તો આવા લોકો જોવાયા છે. એ ખરેખર જોવો તો મેઘા પાટકરની પણ યાદ કરવા પડશે. હવે તો મારે ખાસ ભલે ફિલ્મ અભિનેત્રી હતી પણ એક રાજકીય મંચ ઉપર તો અભિનેત્રી ખરા જ, એમણે જે રીતે ગુજરાતને અને નર્મદાથી જે રીતે વિમુખ રાખવાની સતત જે કાળા પ્રયત્નો કર્યા છે એ લોકો સમક્ષ છે, એટલે એ નર્મદા મેઘા પાટકરને પણ એ સાથે લઈને ચાલ્યા છે. એટલે આખી યાત્રા દરમિયાન જે પ્રકારે એક ઇમેજ ઊભી કરવાની કોશિશ હતી અથવા તો કોંગ્રેસનો એવો પ્રયત્ન કહેવાતો હતો, અને એ અત્યાર સુધી બધા માધ્યમો, સમાચાર માધ્યમો, મીડિયા, આપ સૌ લોકો પણ કહો છો કે જે રીતે કોંગ્રેસમાંથી એક એવા રાહુલ ગાંધીને ઉભારવા છે અથવા એવા ફલક ઉપર લાવવા છે કે તમામ વિરોધ પક્ષોના એક જેવી રીતે યુપીએના નેતા હતા એવી રીતે એમને ભવિષ્યમાં વિરોધ પક્ષોના નેતા તરીકે સ્થાપિત કરવાની કોશિશ, અને એના ભાગરૂપે જેવી રીતે આપના પ્રશ્નમાં સામેલ છે એ મુજબ જે લોકોની આપ વાત કરી કે જેમણે સમર્થન આપ્યું, એ સમર્થન આપનાર લોકોની યાદી તો હું મોટી બનાવીને તમને કહું છું કે 22 લોકોની હતી, અને આજે સમાપનના આ કાર્યક્રમમાં પણ બધા હાજર રહેવાના હતા, પરંતુ યાત્રા દરમિયાન જે લોકોએ આ આક્ષેપો કર્યા હતા અથવા તો એમણે કહ્યું હતું કે આ ભારત જોડો યાત્રા છે એ ખરેખર આજે હાજર નથી રહ્યા, તો એ વાતમાં પણ વિફળ રહ્યું છે કોંગ્રેસ.
તો કોંગ્રેસની જે મોરલ અપ કરવાની વાત છે એમાં પણ જે રીતે હું બિલકુલ સહેમત છું હરિભાઈની વાતથી, એમણે કહ્યું મુજબ ગુજરાતમાં યાત્રા ચાલી રહી હતી, ખરેખર મહત્વનો જયારે આપણે કહીએ કે જે એક તબક્કો આવ્યો હતો અને ગુજરાતમાં ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી એવા સમયે જો યાત્રા ગુજરાતમાં પ્રવેશતી ના હોય, ગુજરાતની આસપાસથી નીકળે છે, સમજો રાજસ્થાનથી નીકળે છે, મધ્યપ્રદેશથી નીકળે છે, બાજુબાજુમાં બધેથી પસાર થાય છે પણ ગુજરાતમાં પ્રવેશ નથી કરતી યાત્રા, તો એનો પણ એક અર્થ છે. અને અહીંયા આપણે એ જે પ્રશ્ન છે આપણી ચર્ચામાં બે પ્રશ્નો છે, એમાંથી જે રાજ્યોમાં કેવો ફાયદો થશે તો એ ફાયદાનો ખરેખર જોવો તો જવાબ એ સમયે જ મળી ગયો કે એ જ્યારે ચાલુ હતું ત્યારે જ એમણે ગુજરાતમાં પ્રવેશ કરીને જે ગુજરાતમાં જે પ્રકારે સભા સંબોધવા માટે આવવાનું હતું, બાકી અન્ય જગ્યાઓ એ યાત્રા મૂકીને પણ જવું પડશે. ગુજરાતમાં સભા સંબોધી હતી રાહુલ સાહેબ, એ એક સભા સંબોધી હતી ચોક્કસપણે, પણ એ પર્યાપ્ત લાગે છે તમને? તમે જ અંતરાત્મા ઉપર હાથ મૂકી નાખો કે એ પર્યાપ્ત લાગે છે સુંગુ કોંગ્રેસની આટલી ગંભીર પરિસ્થિતિમાં? ચલો એ અલગ વાત છે, એનો મુદ્દો છે આંતરિક, આપણે એમાં નથી પડવું, પણ એ લોકો જે 70 બેઠકો આવે ગુજરાતમાં પ્રવેશ ન કરી એ બતાવે છે કે એમને અહીંયા પણ રાજ્યમાં કોઈ અસર એમની પેદા ન કરી શકે અને રિઝલ્ટ આપણી સામે છે, એના કારણે અન્ય રાજ્યોમાં કેવી અસર પડશે એનો જવાબ પણ ત્યાં જ મળે છે. આ બહુ બહુ સરસ રાજનીતિ અહીંયા બંને હિરેનભાઈ આ તો ભેગા થયા છે અને બંને હિરેનભાઈ એકબીજાના પક્ષોની ચિંતા કરશે. અને હિરેન કોટક જો રાહુલ ગાંધીની આટલી ચિંતા કરતા હોય અને ગુજરાતમાં કેમ ના આવ્યા તો આનાથી રૂડું તો લોકશાહીમાં શું હોઈ શકે. હિરેન બેન્કર પણ આપણી સાથે જોડાયા છે, હિરેનભાઈ સ્વાગત છે આપનું. હિરેનભાઈ, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે સમાપન થયું, 145 દિવસ પછી 4,080 કિલોમીટરનું અંતર તો કાપ્યું, 12 રાજ્યો 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ, પણ તમારા આયા પહેલા જેમ કે હિરેન કોટકે જણાવ્યું કે રાહુલ ગાંધી જોડો યાત્રા આ કદાચ હોત અથવા તો કોંગ્રેસ જોડો યાત્રા નામ રાખ્યું તો વધારે સારું હતું, કારણ કે જે વિખવાદ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીની ઇમેજ સુધારવાની ક્યાંક આ યાત્રાની અંદર વાત કહેવામાં આવી રહી છે, અથવા તો કેટલા રાજ્યોમાં હવે રાહુલ ગાંધી પોતાની મોહબ્બતની દુકાન ખુલશે એ પણ ક્યાંક અહીંયા લાગી રહ્યું છે. ચોક્કસપણે તમારા મારે આવતા પહેલા તમે જે પ્રસ્તાવના બાંધી એમાં આપણે કીધું કે કોંગ્રેસના પ્રવક્તા લેશન કરતા હશે અને લેટ એટલા માટે પડ્યા છે, પણ હું ચોક્કસપણે કહું છું કે લેસન તો કરીએ જ છીએ. બિલકુલ, એની યાત્રા પહેલા, ભારત જોડો યાત્રા પહેલા પણ કોંગ્રેસે લેસન કર્યું હતું અને આજે યાત્રા પતી છે ત્યારે પણ કોંગ્રેસ લેસન કરીને જ આવી છે. બહુ સારું. યાત્રાની જો વાત કરીએ તો 150થી વધારે સિવિલ સોસાયટીના સંગઠનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ક્યાંથી કયા રૂટ ઉપર કેવી રીતે કોને જોડવા, કોની સાથે સંવાદ કરવો, આ તમામ વસ્તુઓ, એ બધી વસ્તુને આપણે સાથે લઈને મુખ્ય 3 ઉદ્દેશ્યમાં બહાર આવ્યા હતા કે આપણે કઈ વાત લઈને લોકોની વચ્ચે જવી, જેમાં સૌથી મહત્વની વાત આવી હતી કે આર્થિક અસમાનતા, કે જે આર્થિક અસમાનતાના રિપોર્ટ વારંવાર આપણી સામે આવતા હોય છે કે કેટલી બધી સંપત્તિ ઘણા ગાંઠિયા લોકો પાસે છે અને આટલા મોટા દેશ હોવા છતાં પણ ઘણા બધા લોકો પાસે ખાવાનો રોટી નથી હોતી, જોબ નથી હોતી, એટલે આ એક મુદ્દો આવ્યો હતો. બીજો વાત આવ્યો હતો કે ધ્રુવીકરણ, જે પ્રકારે હિન્દુ મુસ્લિમ તમે મીડિયામાં જુઓ તો હિન્દુ મુસ્લિમ ડિબેટો ચાલતી હોય, ક્યાંક હિન્દુ મુસ્લિમ પર વાત થતી હોય, કોઈ પિક્ચરનો બહિષ્કાર થતો હોય અને ક્યાંક, એટલે આ એક આખું જે ધૃણાભર્યું વાતાવરણ, નફરતનું વાતાવરણ જે આખા દેશમાં હતું એને આપણે કેવી રીતે ડામી શકીએ, એને રોકી શકીએ, એક આ એક મુદ્દો હતો. અને ત્રીજો મહત્વનો મુદ્દો હતો કે જે સત્તામાં બેઠેલા લોકો છે એ સ્થાયી થયેલા નથી, એ 5 વર્ષ આવશે પછી જશે પછી પાછા બીજા કોઈ આવશે, પણ જે જે કહેવાય કે રાજનીતિ અત્યારે હાલમાં આપણે જે જોઈ રહ્યા છે, કંઈ પણ બોલો એટલે ઈડી સીબીઆઈ બધા અલગ પ્રકારના દરોડા લાગે, એટલે પોલિટિકલ જે પ્રકારની વાત અત્યારે હાલમાં આપણી સામે આવતી હતી, આ બધી ઘણી બધી વાતોને લઈને આ મુખ્ય 3 આપણી સાથે સામે લઈને અને સ્થાનિક જે મુદ્દા આપણી સાથે આવતા હોય, આ 3 મુદ્દા સાથે રાહુલ ગાંધી હંમેશા બોલ્યા કે જ્યારથી હું કન્યાકુમારીથી નીકળ્યો અને કાશ્મીર સુધી પહોંચ્યો, રસ્તામાં મને અનેક લોકો મળ્યા, નાના બાળકો બાળકોને જોઈને મેં જેકેટ પહેરવાનું બંધ કરી દીધું, કેટલીક એવી મહિલાઓ હતી કે જેના દર્દ જોઈને મારી આંખમાં પણ આંસુ આવ્યા અને મને જોઈને એ પણ રડવા લાગ્યા હતા, લોકોના પ્રશ્નો સાંભળતા સાંભળતા ગયા, પણ દેશમાં નફરતની રાજનીતિ ફેલાઈ રહી છે અને એ નફરતની રાજનીતિમાં હું ક્યાંક મોહબ્બતની દુકાન ખોલવા આવ્યો છું, પણ વિકાસના જે કામો છે એ કદાચ આ 12 રાજ્યોની અંદર શું રાહુલને નહીં દેખાયા હોય, જે પ્રકારે કોંગ્રેસનો આંતરિક જે ડખો છે શું એ રાહુલને આ 12 રાજ્યોમાં નહીં દેખાયો? રાહુલ ગાંધીએ અહીંયાથી યાત્રા ન નીકાળી. જો યાત્રા, એક મિનિટ હું પૂરો કરી લો, યાત્રા જયારે તેના અંતિમ પડાવ ઉપર હતી
ત્યારે દિગ્વિજયસિંહ જેવા દિગ્ગજ નેતાઓ તમારા જો એવું નિવેદન આપે કે જેથી કોંગ્રેસની શાખ બદલવી પડે અને રાહુલ ગાંધી એની ઉપર સફાઈ આપવી પડે કે ભાઈ આ નિવેદન તો એમનું પોતાનું પર્સનલ છે અને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી અને એ સફાઈ આપ્યા પછી કોંગ્રેસના બીજા એક દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને એનો સપોર્ટ કરે રાશિદ અલ્વી કે ભાઈ જે દિગ્વિજયસિંહે કીધું છે એમાં ખોટું શું છે તો આ ક્યાંક અંદરનો ખટરાગ આ યાત્રા ઉપર પાણી ફેરવી દેશે એવું લાગે છે જો જે પ્રકારે તમે વાત કરી કે આખી અને વિકાસની વાત તમે કરી સૌથી પહેલા કે ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વિકાસ થઈ થયો તો વિકાસની વાત છે એ સતત પ્રક્રિયા છે થાય અલગ જગ્યાએ ઓછો હોય વધારે હોય આ જગ્યાએ હોય હું ચોક્કસપણે અને જ્યારે એજ્યુકેશન ડિપ્યુટ ત્યારે હું ચોક્કસપણે કહું છું કે બીજા બાજુના રાજ્યમાં ધારો કે એજ્યુકેશનમાં સારું થતું હોય તો આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ આપણું સારું તેને આપવું જોઈએ એટલે વિકાસ બધી જગ્યાએ થતો હોય ક્યાંક ઓછો વધતા થતું જોઈએ આટલા વખતમાં જે ભારતમાં અન્ન આપણે બીજી જગ્યાએથી મંગાવતા હતા આજે એક્સપોર્ટ કરીએ છીએ એટલે વિકાસ તો થયો જ છે અને થવાનો જ છે વાત અત્યારે એવી છે કે એમને ફાયદા નુકસાનની વાતો કરી કે અહીંયા ફાયદો થાય એમ હતું ને આવ્યા નહીં આખી યાત્રા કોઈ ફાયદા નુકસાન માટે નહોતી માત્ર ભારતને એક લક્ષ્યમાં લઈને ચાલવાની વાત હતી જે વાત એમની વાતમાં વાત કરીએ પ્રોફેસર સાહેબે કે જે પ્રકારે ગાંધીજીએ શરૂઆત કરી હતી કે કયા રીતે આપણે દેશને જોડી શકીએ ને એમને એમના ગુરુજીએ કીધું કે પહેલાં તું આખો દેશને જો આખી દેશને જોયા પછી તમે એના ખરા જે એના પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો છે એને આપણે પ્રસ્થાપિત કરી શકીશું એ જ વાત અત્યારે હાલમાં કે ગુજરાત હોય કે દેશ હોય કે બીજો રાજ્ય હોય જે તમે પણ વાત કરી કે મારી પાર્ટી સાથે ગઠબંધન કરે ત્યારે સારી પાર્ટી બીજી પાર્ટી મજા આવે તો ખરાબ પાર્ટી આ પ્રકારના બે સ્ટાન્ડર્ડની વાત નહીં તમે જ્યારે રોડ પર ઉતરો ત્યારે તમને કેવો પ્રેમ મળી રહ્યો છે એને શું તકલીફ છે એને સાંભળો આપણે મન કી બાત તો બહુ કરી લઈએ પણ કોઈને દિલની વાત ક્યારે થાય સવાલ અહીંયા દિલની વાત સાંભળવા માટે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે બિલકુલ સાચી વાત મનની વાત તો થાય છે પણ દિલની વાત કોણ સાંભળે છે અને કોણ કહે છે એ પણ મહત્વનું છે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી પણ બે મોટા એવા સ્ટેટ અને ત્યાંના સ્થાનિક પક્ષો આ યાત્રાથી કેમ અંતર રાખતા જોવા મળે આમ તો એવું કહેવાય છે કે જો આ બે સ્ટેટનો સહારો મળે તો તમારો દિલ્હી જવાનો રસ્તો બહુ સરળ થઈ જતો હોય છે લોકસભાની ચૂંટણીમાં તો રાહુલ ગાંધીએ ભૂતકાળમાં એમની સાથે જ ગઠબંધન કર્યું હતું તો પછી એમની સાથે અંતર રાખતા કેમ જોવા મળે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને હટાવવા માટે થઈને જે મહાગઠબંધનની રચના થઈ છે એ મહાગઠબંધનમાં ભૂતકાળમાં પણ ઘણેક એવા મોટા નેતાઓએ કીધું છે કે કોંગ્રેસ સિવાય મહાગઠબંધનની કલ્પના ન થઈ શકે તો કોંગ્રેસને અંદર સામેલ કરવાથી શું રાહુલ ગાંધીનું નેતૃત્વ મહાગઠબંધન સ્વીકારશે શું એવી રાહુલ ગાંધીની ઇમેજ ભારત જોડો યાત્રા પછી બની છે આ બધા સવાલો ઉપર આપણે ચર્ચા કરીએ પણ હાલ સમય થયો છે એક બ્રેકનો મળીએ એક શોર્ટ બ્રેક બાદ હેડલાઇન પ્રેઝન્ટેડ બાય પતંજલિ દંતકાંતિ દાંતો માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ટૂથપેસ્ટ લંબડ આસારામ સુરતની બે બહેનો પર દુષ્કર્મ કેસમાં પણ દોષિત જાહેર આવતીકાલે ગાંધીનગર કોર્ટ સંભળાવશે સજા જોધપુર જેલમાં બંધ છે આસારામ પેપર લીક કાંડમાં ઝડપાયેલા આરોપીઓના કોર્ટે 10 ફેબ્રુઆરી સુધીના 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર અલગ અલગ ભાવે અપાયા હતા પેપર પેપર લીક કાંડને લઈને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કરી કાયદો બનાવવાની માંગ તો પ્રતાપ દુધાતેએ રામને પત્ર લખી સરકાર નિષ્ફળ ગયાનો લગાવ્યો આક્ષેપ
વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ પણ ભાજપનો ભરતી મેળો યથાવત, પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કર્યા ભાજપના કેસરિયા. બાવઠા બાદ કૃષિ વિભાગે અસરગ્રસ્ત વિસ્તારનો માગ્યો રિપોર્ટ, સર્વે કરી સરકાર ખેડૂતોને ચૂકવી શકે છે સહાય. અને પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 28 લોકોના મોત, 150 લોકો ઇજાગ્રસ્ત. ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ભારત જોડો યાત્રાનું આજે સમાપન થયું છે અને રાહુલ ગાંધીએ 4080 કિલોમીટરની યાત્રા સમાપન કરી છે. એનાથી કોંગ્રેસને શું ફાયદો થશે, રાહુલ ગાંધીને શું ફાયદો થશે? બ્રેક પહેલા ચર્ચાઓ કરી સીધો હરીભાઈ આપની પાસે આવું છું, કારણ કે હવે સમય ઓછો છે એટલે બીજા સેગમેન્ટની અંદર આપણે ત્રણેય મહાનુભાવોને 5-5 મિનિટ આપીશું. હરીભાઈ, ભારત જોડો યાત્રાની અંદર રાહુલ ગાંધીના ઇમેજ સુધારવાની જે પહેલા બ્રેક પહેલા વાતો થઈ હતી, પણ સવાલ અહીંયા મહત્વનો એ છે કે એક તો G23 નેતાઓ જે આ લોકોથી નારાજ છે રાહુલ ગાંધી અને નેતાગીરીથી, અને એના કારણે અધ્યક્ષ પણ બદલવા પડ્યા, વર્ષો પછી ચૂંટણીઓ પણ થઈ, એ 23 નેતાઓમાંથી કેટલા લોકોને તમે આ યાત્રામાં જોડી શક્યા કે કેટલાને મનાવી શક્યા, એક સવાલ એ છે. બીજો સવાલ કે જ્યારે તમારી યાત્રા અને રાહુલ ગાંધી જ્યારે યાત્રા નીકાળે છે ત્યારે દિગ્વિજયસિંહ અને રાશિદ અલ્વી જેવા સિનિયર નેતાઓ આ જ્યારે આવું નિવેદન આપે છે તો એ પાર્ટીને કેટલું નુકસાન કરી શકે? મને એવું લાગે છે કે આ જે સિનિયર નેતાઓના નિવેદનો જે પ્રકારે જે તબક્કે કરવામાં આવ્યા એ ભાંગરો વાટ્યો હોય એવું મને વધારે લાગે છે. અને એટલા માટે રાહુલ ગાંધીએ અનિચ્છાએ પણ એમને કન્ડેમ કરવા પડ્યા. મને લાગે છે એણે બહુ સ્પષ્ટપણે, કારણ કે એમ કે આ વરિષ્ઠ નેતા છે પણ છતાં મારે એમને એમનાથી મારો મત અને અમારી પાર્ટીનો મત જુદો છે એ બાબત બહુ સ્પષ્ટ કરી એણે વારંવાર કહ્યું. અને મને લાગે છે કે આજના ભાષણમાં પણ એણે, ધારો કે આપણા ભારતીય લશ્કર કે BSF કે CRPF કે એની જ્યારે વાત કરી ત્યારે બહુ આદરપૂર્વક એ વાત કરી. તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી અને ફિરોઝ વરુણ ગાંધી એટલે બંને કઝિન્સ એ પાર્લામેન્ટની ડિફેન્સ કમિટીની અંદર છે, એટલે ડિફેન્સની બાબતોમાં પણ એમને ઘણી બધી માહિતી હોય છે એ આપણે જને સમજવું જોઈએ. એટલે આવા પ્રકારના નિવેદનો જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સંસદ સભ્ય જે કર્યા કાશ્મીરમાં જ્યારે યાત્રા પહોંચી ત્યારે, તો એ જને મને લાગે છે કોંગ્રેસને હાનિ કરનારા જ હોય એવું લાગે, પણ રાહુલ ગાંધીએ એને કન્ડેમ કરવાનું પણ પસંદ કર્યું. હું એક માનું છું કે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ એક પરિપક્વ નેતા તરીકેનું ચોક્કસ બહાર આવ્યું, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. લાખો લોકો બધે જોડાયા એની સાથે, ભલે મીડિયાએ એનો સહયોગ ન કર્યો હોય તો પણ આ છે ને સ્વીકારવું જ પડે એમ છે. અને મેં છેલ્લે જ એમ કહ્યું એમ કે એ પછી વોટમાં કન્વર્ટ થાય છે કે નહીં એ જુદી વાત છે. જેમ કે અટલજી હંમેશા કહેતા હતા, લોગ સુનને કે લીએ તો બહોત આતે હૈ મગર વોટ નહીં દેતે. જે રીતે પણ હરીભાઈ કેટલાક આ યાત્રા દરમિયાન કેટલીક જગ્યાએ રાહુલ ગાંધી એકદમ ડિફેન્સ કરતા હોય કોંગ્રેસમાં, કારણ કે જ્યારે રાજસ્થાનમાંથી યાત્રા નીકળી ત્યારે ત્યાં સચિન અને ગેહલોત વચ્ચેની જે કોલ્ડ વોર ચાલી છે એમાં ઢાક પીછોડો કરવાની ક્યાંક કોશિશ, મહારાષ્ટ્રમાં પ્રવેશી તો ત્યાં છેલ્લે એમના નેતાઓના નિવેદન પાછળ એમને સ્પષ્ટતા આપવાની જરૂર પડી, એટલે ડેમેજ કંટ્રોલ કરતા કરતા આ યાત્રા એમની પૂરી થઈ, એટલે જે આખું ફોકસ હતું એમનું ક્યાં કે ડાયવર્ટ થતું એ પણ જોવા મળ્યું. ડેમેજ કંટ્રોલ કરવો એ કોઈ પણ રાજકીય પક્ષના નેતાની ફરજ છે મારી દ્રષ્ટિએ. તમને ખ્યાલ જ હશે કે રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીમાં કેટલા ડખા છે એ બધા જાણે છે, એટલે માત્ર કોંગ્રેસના ડખા જે છે એ પ્રગટપણે આવે છે. પણ ત્યાં રાણી સાહેબા એમના પોસ્ટરોની અંદર હમણાં જ એમનો ફોટો મુકાયો છે, તમને ખ્યાલ હોય, હમણાં જ મુકાયો છે. અને બીજું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ એમના નામે જ ત્યાં ચૂંટણી લડાવવાની છે,
કારણ કે રાણી સાહેબાને ત્યાંથી સાઇટ્રેક કરવાના હતા એટલા માટે, અને એને સાઇટ્રેક કરે તો શું અસર થઈ શકે એ, અને ત્યાં ત્રણ ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટીમાં. એટલે એવું નથી કે કોંગ્રેસમાં જ જૂથવાદ છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ છે, અને એ મને લાગે છે હિમાચલ પ્રદેશમાં પણ આપણે જોયું અને રાજસ્થાનમાં પણ છે, હું મહારાષ્ટ્રમાં પણ એ જોઈ શકું છું, અને કર્ણાટકમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, કર્ણાટક બધી જ જગ્યાએ. ધારો કે ત્યાં આગળ બે નેતાઓને કર્ણાટકની અંદર રાહુલ ગાંધી બંને વચ્ચે મનમેળ કરાવે તો એ પાર્ટીના નેતા તરીકે એની એની ફરજ છે, એની ફરજનો ભાગ છે. એટલે એ રીતે હું માનું છું કે બધા જ પક્ષોમાં કઈ ને કઈ ચાલતું હોય છે. હરિભાઈ, જે રીતના ભારત જોડો યાત્રાની સફળતાની વાતો થઈ, રાજકીય પંડિતો આને સફળ ગણાવી રહ્યા છે, અને રાહુલ ગાંધીની ઇમેજ માટે પણ સારું છે, ત્યારે આપ માનો છો કે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાને સિરિયસ લેવી જોઈએ, અથવા તો ભારતીય જનતા પાર્ટી ખરેખર સિરિયસ થઈ છે આને લઈને? ભારતીય જનતા પાર્ટીએ આને બહુ જ ગંભીરતાથી લીધી છે એ આપણને એની શરૂઆતથી જ ખબર પડે છે. કારણ કે બહુ બોલા મંત્રી મહોદયાએ રાહુલ ગાંધી વિવેકાનંદના દર્શને નહોતા ગયા કન્યાકુમારીમાં, એની વાતો કરી અને એ કેટલા જુઠ્ઠા સાબિત થયા. બીજું કે જે બાકીની ટિપ્પણો કરી, મારે છે ને એનું વર્ણન કરવું નથી, પણ જે ટિપ્પણો કરી એ મોટે ભાગે બોમરેંગ થઈ છે. વાય બીજેપી વોઝ સો ડેસ્પરેટ, દે શુડ હેવ ઇગ્નોર્ડ હિમ. બીજેપીનો સોશિયલ મીડિયાનો અમિત માલવિયા એ રોજે રોજ છે ને રાહુલ વિશે શું કામ ટ્વીટ કર્યા કરતો હતો? જો એ કર્યા કરતા હતા તો એનો અર્થ એ થયો કે એ લોકો સિરિયસલી લઈ રહ્યા હતા, એમના કેબિનેટ મંત્રીઓ લઈ રહ્યા હતા, હેમંત બિસ્વા શર્મા જેવા મુખ્યમંત્રી એને લઈ રહ્યા હતા ગંભીરપણે. એટલે જો રાહુલને ઇગ્નોર જ કરવાની વાત હતી તો દે શુડ હેવ ઇગ્નોર્ડ હિમ, વાય શુડ દે ટોક અબાઉટ હિમ? એટલે મને લાગે છે કે એની સાથે જે જન સમુદાય જોડાતો રહ્યો, અને રાહુલે મને લાગે છે કે કાશ્મીરમાં આ વાત કરી પણ કરી કે કોંગ્રેસીઓ કરતા પ્રજાજનો વધારે જોડાયા એ બાબત, અને બીજું કે જે પક્ષો ભારતીય જનતા પાર્ટી સાથે સરકારોમાં સહભાગી હતી એ પાર્ટીઓ પણ જેને એને ટેકો આપી રહી હતી, એ માત્ર કાશ્મીરની નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જ નહીં, પણ ધારો કે બિહારમાં તો એ લોકો સરકારમાં છે સાથે કોંગ્રેસ હરિભાઈ. સવાલ બીજો એ છે કે મહાગઠબંધનની જયારે રચના થઈ એમાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે, મહાગઠબંધનના નેતા તરીકે રાહુલને સ્વીકારવાની વિપક્ષોએ ના પાડી. આ યાત્રા પછી તમને એવું લાગે છે, કારણ કે ઘણા સિનિયર નેતાઓ કહી ચૂક્યા છે કે મહાગઠબંધનની અંદર કોંગ્રેસ વગર રહેવું અશક્ય છે, જો કોંગ્રેસ આવે તો રાહુલના નેતૃત્વમાં મહાગઠબંધન આગળ વધે, શું આ શક્ય થયું છે અને આ થશે? મારી દ્રષ્ટિએ રાહુલ પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ છે જ નહીં. 1977 ના માર્ચમાં લોકસભાની ચૂંટણી પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈ હતા જ નહીં પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ. હરિભાઈ, કે મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટની વાત નથી, ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉકાળી ફેંકવા માટે જે મહાગઠબંધન થયું છે એની લીડરશિપ શું રાહુલ ગાંધીને સોંપવામાં આવશે? ઇટ મે બી અ કલેક્ટિવ લીડરશિપ. જનતા પાર્ટીએ ઇન્દિરા ગાંધીને હરાવ્યા જ્યારે 77 માં, ત્યારે ઇટ વોઝ અ કલેક્ટિવ લીડરશિપ. ત્યારે છે ને કોઈ નેતા હતો જ નહીં, કોણ પ્રાઇમ મિનિસ્ટર થશે એ પણ નહોતું. મનમોહનસિંહ જયારે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે મનમોહનસિંહનું ક્યાંય નામ નહોતું પ્રાઇમ મિનિસ્ટર તરીકેનું, એ તો યુપીએ હતું એ વખતે પણ. એટલે જરૂરી નથી, અને હું માનું છું કે રાહુલ ગાંધી ઇઝ નોટ ધ પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ. ઓકે, હિરન કોટક, જો રાહુલ ગાંધીથી અથવા તો એમની ઇમેજથી કોઈ ફરક નહોતો પડતો તો ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા એક્ટિવ કેમ અને રોજે રોજ ટિપ્પણીઓ કેમ થતી હતી? બહુ સરસ સવાલ છે, અને સવાલનો જવાબ એવો આવે છે કે આપણે રાજકીય પંડિત મિત્રો ઘણીવાર ચર્ચા કરતી વખતે એ ભૂલી જાય કે જ્યારે જ્યારે આ એવી કોઈ પણ બાબતો હોય તો કોંગ્રેસને સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી સામેની કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવે તો એને ધ્યાનમાં લેવી જોઈએ સ્વાભાવિક રીતે. એ દરેક રાજકીય પક્ષનો એ હક છે અને એમને આ કામ કરવું જોઈએ એવું મંતવ્ય વ્યક્ત કરતા હોય ત્યારે આપણે એમ ભેગું એવું પણ કરી રહી જઈએ જ્યારે વાત ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની આવે કે આ જે કંઈ પણ એ ટિપ્પણીઓ બહાર આવતી હતી એ ટિપ્પણીઓમાં ખરેખર કોંગ્રેસની સચ્ચાઈ કેટલી ક્યાં છે, શું બોલે છે, એમાં કેટલું તથ્ય છે એ ઉજાગર કરવાનું કામ પણ જ્યારે એક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી કરે ત્યારે એ બાબત છે એ કંઈક જુદા સ્વરૂપે રજૂ કરવામાં આવે. એટલે એવું ભારતીય જનતા પાર્ટી કે એ સાચું જ હોય અને એ તથ્યવાળું હોય એવું, એટલે
કોશિશ કરી અમે કહીએ કે આ તથ્ય છે એ લોકો પોતે ચકાસે, લોકો ચકાસે, લોકો એમની પાસે ઉપલબ્ધ તમામ માધ્યમો દ્વારા ચકાસે. આજે બધાના હાથમાં મોબાઈલ છે, મોબાઈલમાં એક દુનિયા સમાયેલી છે, ક્યાંયથી પણ કોઈ પણ વાતને ખરી છે કે ખોટી છે એનું ચકાસણી કરવા માટે એ લોકો મુક્ત છે. પરંતુ જે બાબત અમારા ધ્યાનમાં આવે છે એ અમારે લોકો સમક્ષ મૂકવી જોઈએ, એ અમારી ફરજ છે અને એ ફરજ અમે સ્વાભાવિક રીતે બજાવતા રહેશું. હવે 1977ની આપણે હમણાં ચર્ચા કરતા હતા અને એમાં જે રીતે એમ કે એક ચહેરો, પણ હવે ચહેરાની બાબતમાં અહીંયા મેં જેમ પહેલા પણ વાત કરી એ મુજબ આજે સમાપન થયું છે ત્યારે 22 વિપક્ષના નેતાઓ હાજર રહેવાના હતા, એ હાજર નથી રહ્યા. હવે એ તેમ છતાં એ સમસ્યા કોંગ્રેસની છે કે શા માટે એમને કોઈ અન્ય વિરોધ પક્ષો દ્વારા સમર્થન નથી મળી રહ્યું. છતાં પણ અહીંયા કહેવાની બાબત મારે એ ઉજાગર કરવી છે કે જે આ એક ભારત જોડો યાત્રાના નામે જે યાત્રા ચાલી એ યાત્રા ઉજાણી યાત્રા છે એવું તો સૌ કોઈ સમજી શક્યા છે બહુ સારી રીતે. કેમ કે જે પ્રકારની લક્ઝરી જે મેં વાત કરી એમ 7 કન્ટેનર 2 એકરમાં એને પાર્ક કરવા માટે જગ્યાની જરૂર પડે અને સાથે સાથે રાષ્ટ્ર વિરોધી તત્વોને સાથે લઈને ચાલ્યા છે. હવે ડેવિડ હેડલીને એના કાવતરામાં 23/11 હુમલા માટે, અને યાદ કરજો ત્યારે ભારતમાં થયેલા હુમલાઓ, મૃતકોના પરિવારોને યાદ કરીએ તો એમાં જે મદદરૂપ થયો એ માણસ રાહુલ ગાંધી, એમનો રાહુલ ગાંધીના જે નામેરી એવા રાહુલ ભટ્ટને પણ એમાં સામેલ કરવામાં આવ્યા, અને એની સાથે એમના પિતા જે ઝાકીર નાયકને સમર્થન આપે છે એમણે પણ સામેલગીરી કરી, એટલે મેઘા પાટકર જેવી યાદ કરીએ તો આ આખી યાત્રાનો આખો સાર જે નીકળે છે એ માત્ર કોંગ્રેસ વિરોધી નથી રાષ્ટ્ર વિરોધી પણ છે એવું લોકોના મનમાં બહુ સારી રીતે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. હિરણભાઈ 3 મિનિટ છે, શું કહેશો? રાષ્ટ્ર વિરોધી તત્વો પણ આ યાત્રામાં જોડાયા અને એ લોકો કોંગ્રેસને સમર્થન આપે છે. જે પ્રકારે ભારત જોડો યાત્રા સમગ્ર ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીરમાં નીકળીને ઘણી બધી વાત તમે જે પ્રસ્તાવનામાં કીધી હતી કે ભાઈ સફળ થશે નહીં થાય, આજે આજે એનું પૂર્ણાહુતિ થઈ છે અને બહુ જ સારામાં સારું કહેવાય ને અભૂતપૂર્વ ઐતિહાસિક વૈશ્વિક રાજકીય પટલ પર આ યાત્રા નામના પામી છે. કદાચ વિશ્વમાં બીજો કોઈ નેતા નહીં હોય કે જેને આટલી 4000 કિલોમીટર જેટલી યાત્રા કરી હશે એવું આજુ મારા ધ્યાનમાં, તમારા ધ્યાનમાં તમે કહી શકો છો. વાત એટલી છે કે જે પ્રકારે યાત્રા એ નફરતને ખતમ કરવા, ધૃણાને ખતમ કરવાની વાત હતી, સામેવાળી કોઈ પણ વિચારધારા હોય એ પણ અંતે તો ભારતને એક પક્ષ ઉપર લઈ જવા માટે જ કામ કરતી હોય. ભલે બીજેપી અત્યારે સત્તામાં હોય એ કે ભારતને કેવું નહીં કે ચલો ભારતને નુકસાન તયસ તયસ કરી નાખ્યું નહીં. બેંકર કોંગ્રેસ પક્ષની વાત સમય નો અભાવ, સમય એટલે એક સવાલ ઉમેરી દઉં. દરેક રાજકીય પક્ષો અથવા રાજકીય પક્ષોના લીડર યાત્રા કરતા હોય છે એની પાછળનો ધ્યેય હોય છે કે રાજકીય પક્ષને મજબૂત કરવો અને આવનારી ચૂંટણીઓમાં એનું પરિણામ સારું આવે. હવે રહી વાત આપણે મોટા રાજ્યોની, મેં પહેલા કીધું કે યુપી બિહાર જેવા મોટા રાજ્યોમાં સ્થાનિક પક્ષોનો ધમધમો છે. હવે એ પક્ષો જો તમને સમર્થન નથી આપતા હજુ પણ તમે કેવી રીતે આગળ વધી શકશો? હું ચોક્કસપણે કહું છું કે આ યાત્રાને ચૂંટણીને કોટક સાહેબ સમય યાત્રા ને ચૂંટણી બાબતે ફાયદો નુકસાન ની વાત નથી. 47માં એની પહેલા ક્યાંય ચૂંટણીઓ નથી, તેમ છતાં બી કોંગ્રેસ પક્ષ આ દેશને નિર્માણ માટે, ભારત નિર્માણ માટે જરૂરિયાત ડીએનએ માં છે, ભારતના ડીએનએ માં કોંગ્રેસ છે. એટલે ઇલેક્શન હોય ત્યારે જ યાત્રા કાઢવાની અને તો જ આપણે 38 કિલોમીટરનો 1600 કરવાનું એવું નથી હોતું. આ ભારત અને મેં તમે પહેલા પણ કીધું આ કે યાત્રા આપણે એના માટે કરી હોત તો ગુજરાતમાં છે કોણે કોણે એકદમ દરેકે 18000 ગામડામાંથી વાળી મેં કાઢી હોત. પણ આ માત્ર જે ખરેખર ગુજરાતમાં અને દેશમાં જે માહોલ મેં પહેલા પણ કીધું કે જે અત્યારે હાલમાં નફરતનું વાતાવરણ છે, આપણે એક પિક્ચરમાં એક કપડું જોવા દેખાઈ જાય ને આપણે આખો દેશ સળગાઈ મારીએ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. એ બધાથી આપણે નહીં કરવું જોઈએ. મેં પહેલા એ જ કીધું કે હવે એ જોવાનું રહેશે કે રાહુલ ગાંધીની આ જે મોહબ્બતની દુકાનો છે એ કયા કયા રાજ્યોમાં ખીલે છે, કારણ કે 9 રાજ્યોમાં આ વખતે તો ઇલેક્શન આવી રહ્યું છે, આવતા વર્ષે લોકસભાનું ઇલેક્શન અને આવશે અને જોઈએ છે કે ક્યાં કેટલી મોહબ્બતની દુકાનો ખુલે છે. પણ વેલ
તમે લેસન વિધાનસભા જીતો તો દુકાન ખુલે એવું બેંકર બેંકર સાહેબ તમે લેસન કરીને આયા અહીંયા મેં તમને પરીક્ષા આપવા દીધી પરીક્ષા પછી માર્ક લેવા જરૂરી માર્ક લેવા જરૂરી કોટક સાહેબ કોટક કોટક લશ્કરી દળોમાં અધિકારી રહ્યા છે હરિભાઈ દસમાંથી હરિભાઈ હરિભાઈ તમે હરિભાઈ હરિભાઈ સમય નો અભાવ છે દસમાંથી ભારત જોડો યાત્રાને કેટલા માર્ક ભારત જોડો યાત્રાને દસમાંથી કેટલા માર્ક પાંચ ગુડ તો પાંચ માર્ક એટલા માટે કારણ કે રાજકીય પંડિત પાંચ માર્ક આપી રહ્યા છે ને હરિભાઈ જવાબ એટલા માટે નથી પૂછતો કારણ કે મારે પેપર ફોડવું નહોતું ભારત જોડો યાત્રા ભારત જોડો યાત્રા વર્ષો પછી કદાચ એક નેતાએ કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રા જ્યારે ભારતને જાણવાનો પ્રયત્ન કર્યો અને કોંગ્રેસની જે હાલત છે ભારતીય જનતા પાર્ટીનો સ્લોગન કે ભારત મુક્ત કોંગ્રેસ મુક્ત ભારતની વાતો છે એ બધી વાતોને લઈને રાહુલ ગાંધીએ આજે પોતાની ભારત જોડો યાત્રા સમાપ્ત કરી હવે એ કેવા પરિણામો લાવે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે પણ આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને બંને હિરેનભાઈનો અને હરિભાઈ આપનો આભાર આશિક મિત્રો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર